નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સમર્પણ સથવારા તમે સૌ ધોરણ બાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આલ્કોહોલની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ અને એના કેટલાક ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું એમાં પહેલો એક ગુણધર્મ એટલે કે આલ્કોહોલની એસિડિકતા આલ્કોહોલની એસિડિકતા ચલો હવે આલ્કોહોલની એસિડિકતા એક ગુણધર્મ છે હવે એસિડિકતાનો ગુણધર્મ એક કેવી રીતે ધરાવે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ચલો આપણને ખબર છે કે આલ્કોહોલની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે ઓએચ બરાબર હાઇડ્રોક્સિલ સમૂહ છે બરાબર હવે હાઇડ્રોક્સિલ સમૂહની અંદર જે ઓએચ જે છે ઓએચ હવે ઓક્સિજન હાઇડ્રોજન કરતાં વધુ વિદ્યુત ઊંડા ધરાવે છે એના કારણે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે એ ધ્રુવીય બંધ બને છે કયો બંધ હોય છે ધ્રુવીય બંધ હોય છે બરાબર અને આ જે આલ્કોહોલ જે છે એ કોઈ જલીય દ્રાવણ બરાબર અથવા પાણીની અંદર એને મિક્સ કરવામાં આવે બરાબર અને પાણીની અંદર ઉમેર્યા પછી જે જલીય દ્રાવણ બને છે એ જલીય દ્રાવણ એસિડિક ગુણધર્મ ધરાવે છે બરાબર એક્ઝામ્પલ તરીકે કોઈ આલ્કોહોલ લઈ લઈએ આપણે આર ઓ એચ બરાબર આ કોઈ આલ્કોહોલ છે આ આલ્કોહોલને આપણે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ બરાબર તો પાણી સાથે પ્રક્રિયા કરીને આર અહીંથી એચ બંધ તૂટી જશે અને અહીંયા એસ થ્રી પ્લસ આવી રીતે બે આયાનો છૂટા પડશે બરાબર આવી રીતે કારણ કે અહીંયા ઓક્સિજનની ઓક્સિજન જોડે ટોટલ આમ તો સંયોજકતા કોષમાં છ ઇલેક્ટ્રોન હોય બરાબર અહીંયા પણ છ હોય પણ બે ભાગ બંધમાં ભાગ લીધા છે અને બે અહીંયા છે બરાબર પણ જ્યારે હાઇડ્રોજન તૂટે છે એટલે અહીંયાથી એનો ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે અહીંયા માઇનસ માઇનસ ઉત્પન્ન થાય છે માઇનસ આયન ઉત્પન્ન થાય છે અને એસ્ત્રીઓ પ્લસ આયન ઉત્પન્ન થાય છે બરાબર એટલા માટે અહીંયા એસ્ત્રીઓ પ્લસ જે છે એ એસિડ માટેનો જવાબદાર આયન છે એટલે એના આધારે એવું કહી શકાય કે આલ્કોહોલને જ્યારે પાણીની અંદર મિક્સ કરવામાં આવે છે ત્યારે કયા ગુણધર્મ ધરાવે છે એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે બરાબર અને ખાસ કરીને ત્યારે કે જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ જે છે એ ધ્રુવીય બંધ છે બરાબર ખાસ એટલા માટે એસિડિક ગુણધર્મ એ ધરાવે છે બરાબર મિથેનોલ સિવાયના મોટાભાગના આલ્કોહોલ પાણી કરતાં ઓછા એસિડિક હોય છે ખાલી મિથેનોલ એવો છે કે વધુ હોય છે બરાબર મિથેનોલ એટલે વન ડિગ્રી આલ્કોહોલ કહેવાય મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બરાબર પણ એના સિવાયના જે છે દ્વિતીય આલ્કોહોલ તૃતીય આલ્કોહોલ એની અંદર એસિડિકતાનો ગુણધર્મ બહુ જ ઓછો હોય છે બરાબર હવે આવું થવાનું કારણ શું તો હું તમને સમજાવું જે આર સી એચ ટુ ઓ એચ માની લો કે આ પ્રથમ ડિગ્રી આલ્કોહોલ છે કયો પ્રાથમિક આલ્કોહોલ બરાબર હવે સી એચ ઓ એચ ચલો અહીંયા આર અહીંયા આર ડેસ આ દ્વિતીય સેકન્ડ ડિગ્રી આલ્કોહોલ છે બરાબર હવે ત્રીજો આલ્કોહોલ લઈ લઈએ આપણે ચલો એક આર લઈ લઈએ એક આર ડેસ લઈ લઈએ અહીંયા આર ડબલ ડેસ લઈ લઈએ અને અહીંયા ઓ બરાબર આ તૃતીય આલ્કોહોલ છે હવે ત્રણેય આલ્કોહોલની અંદર તમે જોઈ શકો છો કે ઓ સમૂહ ધરાવતું જે કાર્બન જે છે એ અહીંયા કાર્બન એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે માનો કે કોઈ સીએસ આરની જગ્યાએ સીએસથી લઈ લઈએ આપણે તો સીએસ થ્રી સીએચ ટુ અને ઓએચ બરાબર તો અહીંયા એક કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે અહીંયા દ્વિતીયની અંદર એક કાર્બન ઓએચ સમૂહ ધરાવતો કાર્બન બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે માનો કે આરે સીએસ થ્રી લઈ લઈએ અને આ આરડીએસએ સીએસ થ્રી લઈ લઈએ બરાબર ચલો સીએચ અહીંયા ઓ હવે આ જે સમૂહ જે છે ને એમાં ઓ એચ બંધની ઇલેક્ટ્રોન ઘનતા વધે છે બરાબર ઇલે ઓએચ બંધની જે ઇલેક્ટ્રોન ઘનતા શું છે વધે છે હવે ઇલેક્ટ્રોન ઘનતા વધે મતલબ શું ઇલેક્ટ્રોન વધારો થાય છે ઇલેક્ટ્રોનમાં શું થાય છે વધારો થાય અહીંયા એક જ અલકાલ સમૂહ હતો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હતી એટલે આ કાર્બન ઉપર વજન થોડું ઓછું પડતું હતું પણ હવે એક હાઇડ્રોજન દૂર થયો અને હાઇડ્રોજનની જગ્યાએ સીએસ થ્રી આવી ગયો વધારાનો બરાબર તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે અહીંયા ઓએચ ઉપર અસર થાય અને ઓએચ ઉપર અસર થાય અને ઇલેક્ટ્રોન ઘનતા વધે હવે ઇલેક્ટ્રોન વધે દળ વધવાનું અને ઘનતા બરાબર શું છે દળ ભાગ્યા કદ ઇલેક્ટ્રોન વધે દળ વધ દળ વધે એટલે ઘનતા વધે એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધે એના કારણે એ ધ્રુવી તેનો જે ખરો એ થોડો નિર્બળ બનાવો બરાબર ઝડપથી એસ થ્રીઓ પ્લસ આયન અથવા તો એચ પ્લસ આયન બનાવી શકતો નથી આવું નવું સેમ તૃતીય આલ્કોહોલની અંદર હોય છે બરાબર માનો કે આ તમે આર એસ થ્રી આપણે લઈ લઈએ ચલો આરડીએસએસ એસ થ્રી લઈ લઈએ અને નીચે આર ડબલ એસ સીએસથી લઈ લઈએ અને અહીંયા હોય છે તો આની અંદર દ્વિતીય આલ્કોહોલ કરતાં તૃતીક આલ્કોહોલની અંદર પાછા આલકાલ સમૂહ વધી ગયા એટલે આની અંદર પણ ઇલેક્ટ્રોન વધ્યા કારણ કે દરેકની અંદર ઇલેક્ટ્રોન વધારે ઇલેક્ટ્રોન વધ્યા એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધી ઇલેક્ટ્રોન ઘનતા વધી એટલે એના કરતાં પણ તૃતીય આલ્કોહલ જે ખરો એ એસિડિકનો ગુણધર્મ કયો ઓછો નિર્બળ બનાવશે મતલબ સૌથી પ્રબળ કોનો હશે તો પ્રાથમિક આલ્કોહોલનો એનાથી નિર્બળ સેકન્ડ એનાથી નિર્બળ થર્ડ ડિગ્રી એટલે સૌથી ઓછો એસિડિક ગુણધર્મ કોણ ધરાવે ગોટ 3 ડિગ્રી ટ્રુટિક આલ્કોહોલ અને સૌથી વધુ પ્રાથમિક આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ દર આવશે બરાબર ચલો હવે કેટલી रासायनिक પ્રક્રિયાઓ જોઈએ એની આ તો આપણે એસિડિકતાના ગુણધર્મો સમજ્યા આલ્કોહોલની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ચલો આલ્કોહલની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એટલે આલ્કોહોલ કોની કોની સાથે પ્રક્રિયા કરીને કેવા સંયોજનો બનાવે છે એ આપણે સમજવાનું છે આલ્કોલની રાસાયણિક પ્રક્રિયામાં આમ તો મુખ્ય બે પ્રકાર છે બરાબર ઓએચ બંધ તૂટવો અને સીએચ પણ પહેલાં આપણે જોઈએ ઓએચ બંધ તૂટવાની પ્રક્રિયાઓ ઓએચ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ હવે ઓએચ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની અંદર પાછા બીજા ત્રણ પ્રકારો છે બરાબર એટલે હવે જે જે પ્રક્રિયાઓ આવશે એની બધાની અંદર ઓ અને એચ વચ્ચે બંધ શું થશે તૂટી જશે હવે કેવી રીતે તૂટશે એ આપણે જોઈશું બરાબર તો એની અંદર પહેલું જે છે એ આલ્કોહોલની આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા આના પછી છે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયા અને ત્રીજું છે આલ્કોહોલનું ઓક્સિડેશન બરાબર એ આપણે જોઈશું વારા પરથી ચલો પહેલાં આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ હવે જેમ પાણી છે પાણી જે છે એ પાણી જ્યારે ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે શું બેજ બનાવે છે શું બનાવે છે બેજ એને ઓએચ બનાવે છે એટલે સોડિયમ જે છે એચ માં રહેલા ઓવેચ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે બરાબર અને છેલ્લે હાઇડ્રોજન એટલે કે એચ ટુ વાયુ મુક્ત કરે છે એચ ટુ વાયુ શું કરે છે મુક્ત કરે છે હવે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અહીંયા બે વડે ગુણી દઈએ અહીં બે વડે ગુણી દઈએ અને બે વડે ગુણી દઈએ બરાબર તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જશે બરાબર તો આવી જ પ્રક્રિયા આલ્કોહોલ માટે પણ થાય છે દાખલા તરીકે મિથેનોલ લઈએ કે ભાઈ સી એસ થ્રી ઓ જે છે આ જે છે એના પણ સોડિયમ છે લિથિયમ છે પોટેશિયમ છે બરાબર સોડિયમ લિથિયમ પોટેશિયમ પછી મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આવા ગમે તે સક્રિય ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છતાંય છેલ્લે આપણને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે બરાબર અને અહીંયા જેવી રીતે એનએ જેવા પ્રબળ બેઝ બનાવ્યા આપણે એનએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેજ જ છે પ્રબળ બેઝ તો એવી રીતે આલ્કોહોલ સાથે જ્યારે ધાતુની પ્રક્રિયા કરીશું એ એ પણ પ્રબળ બેઝ બનાવશે અને એ જે પ્રબળ બેજ બનાવશે એ પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં પણ વધુ પ્રબળ હશે ચલો આપણે જોઈએ આપણે સી એસ થ્રી ઓ એચ છે એની પ્રક્રિયા કોઈ સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે છે તો થશે કેવું જે સીએસ થ્રી જે છે સીએસ થ્રી ને એમ રહેશે પછી એના પછીનો ઓ ને એમ અને જે સોડિયમ જે છે એ એ સોડિયમ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એને દૂર કરી દેશે એને તક્કો માની કાઢી મૂકશે એટલે સીએસ થ્રી ઓ એને બની જશે બરાબર આનું નામ છે સોડિયમ મિથોક્સાઇડ સોડિયમ અને સીએસ થ્રી ઓ છે એટલે મિથોક્સાઇડ આનું નામ બને બરાબર ચલો અને છેલ્લે એચ ટુ ગેસ મુક્ત થશે બરાબર ખબર પડી ગઈ એટલે સેમ જે પાણીની અંદર પ્રક્રિયા થાય છે એવી જ પ્રક્રિયા અહીંયા આલ્કોહોલની અંદર પણ થાય છે બરાબર દાખલા તરીકે હવે બીજું કોઈ ઉદાહરણ લઈએ કે ભાઈ ઇથેનોલ લઈએ ચલો સીએસ થ્રી સી એચ ટુ ઓ એચ બરાબર એની પણ આવા બીજા કોઈ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ એમ જી મેગ્નેશિયમ ધાતુ સાથે મેગ્નેશિયમ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ અહીંયા મેગ્નેશિયમને બે વડે ગુણવાની જરૂર પડશે નહીં કારણ કે સોડિયમમાં કેમ ગુણવાની જરૂર પડી કારણ કે સોડિયમનો ઓક્સિડેશન આંક વન છે એટલે એને બે કરવા માટે બે વડે ગુણવું પડ્યું પણ મેગ્નેશિયમનો તો ઓક્સિડેશન આંક ટુ પ્લસ છે બરાબર એટલે એને ગુણવાની જરૂર પડશે નહીં એને ડાયરેક્ટ થઈ જશે ચલો તો અહીંયા ઉપર લખ્યું રેચલ પહેલાં સીએસ થ્રી લખ્યું ચલો સીએસ થ્રી પછી સી એચ ટુ પછી ઓ બરાબર ચલો એલા છે ટોઈસ છે અને અહીંયા એમજી બરાબર કારણ કે બે વડે ગુણે ને એટલે આટલા ટોઈસ થશે બરાબર અને એમ ગુણાઈ જશે હવે વધ્યું શું તો એચના બે વધે ને તો પ્લસ એચ ગેસ એટલે કે હાઇડ્રોજન વાયુ શું થશે મુક્ત થશે બરાબર તો આવી આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા છે એમાં પહેલી ઓએચ બંધ તૂટવાની તૂટવાની થતી પ્રક્રિયા એમાં પહેલી છે આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા હવે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયા ચલો બીજી આપણે લઈએ ચલો નંબર બે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયા ચલો હવે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈએ હવે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયા અથવા આના એસ્ટરીકરણ કહેવામાં આવે છે કયું એસ્ટરીકરણ એસ્ટરીકરણ હવે એસ્ટરીકરણ કેમ તો હું તમને સમજાવું કારણ કે આ પ્રક્રિયાની અંદર નિપજ સ્વરૂપે એસ્ટર સંયોજન બને છે કયું સંયોજન એસ્ટર સંયોજન તો બીજી વાત તમને કહેવા માગું કે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયા જે છે એમાં એસ્ટરીકરણ એમાં ફિનોલની પણ છે એ પાછું તે જોઈશ બરાબર ચલો પહેલાં તો આની અંદર જે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્ઝિલિક એસિડ સાથે કોના સાથે કાર્બોક્ઝિલિક એસિડ સાથે હવે કાર્બોઝિલિક એસિડ એટલે સી ડબલ એ જ બરાબર એના સાથે સંઘનન પ્રક્રિયા કેવી પ્રક્રિયા સંઘનન પ્રક્રિયા બરાબર કરી એસ્ટર એસ્ટર બનાવે છે બરાબર હવે એસ્ટર સંયોજન બનાવતો હોવાથી આ પ્રક્રિયાને આ પ્રક્રિયાને એસ્ટરીકરણ એસ્ટરીકરણ કહે છે બરાબર ચલો અહીંયા જે પોઈન્ટ લખીએ એ પ્રમાણે આવા આપણે આગળ વધીએ ચલો પહેલાં આલ્કોહોલ લઈ લઈએ ચલો અહીંયા આર ઓ એચ અહીંયા આલ્કોહોલ છે માની લો આલ્કોહોલ હવે એલ્કોહોલને શું કીધું છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો અહીંયા પર જે વસ્તુ લઈશું અહીંયા કોઈ એસિડ ઉદ્દીપકની હાજરી હશે બરાબર એચ પ્લસ એસિડની હાજરી દર્શાવે છે હવે હાજરીમાં કાર્બોક્ઝિલિક એસિડ સાથે હવે કાર્બોક્ઝિલિક એસિડ એટલે ચલો હવે અહીંયા આ લીધો એટલે હું અહીંયા આ ડેશ લઈ લઉં એટલે બે ભેગું ના થાય આર સી ડબલ્યુ એચ આ શું છે તો કાર્બોક્ઝિલિક એસિડ કયો એસિડ છે કાર્બોક્ઝિલિક એસિડ આની પ્રક્રિયા કરીએ તો મેં તમને આગળ કીધું એવી રીતે સાથે સંગ્રહન પ્રક્રિયા શું બનાવે છે એસ્ટર બનાવે છે કેવી રીતે તો ચલો પેલો આર ડેસ આર ડેસ સી ડબલ ઓ બરાબર અને સી ડબલ ઓ પછી જે એચ જે છે એ દૂર થઈ જાય અને ઓ એચ સાથે જોડાઈ અને પાણી બનાવી દે છે એચ ટુ ઓ અને આર જે છે અહીંયા જોડાઈ જાય છે આવી રીતે એસ્ટર સંયોજન બનાવે છે કયું સંયોજન બનાવે છે એસ્ટર સંયોજન એટલા માટે આ પ્રક્રિયાને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે એસ્ટરીકરણ અને એ પણ કહી શકાય કે આલ્કોહોલની કોની સાથેની પ્રક્રિયા તો એસિડ સાથેની કારણ કે આપણે કાર્બોક્ઝીલિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ બરાબર ચલો આ તો સામાન્ય પ્રક્રિયાથી કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ ચલો આની જગ્યાએ હું લઈ લઉં સીએસ થ્રી ઓ એચ મિથેનોલ બરાબર ચલો મિથેનોલની પ્રક્રિયા કોઈ કાર્બોક્ઝિલિક એસિડ ચલો બેન્જોઈક એસિડ જ લઈ લઈએ આપણે અથવા એસિડિક એસિડ પહેલાં એસિડિક એસિડ લઈએ ચલો પહેલાં સી એસ થ્રી આડીએસિન જગ્યાએ સીએસ થ્રી લઈ લઉં બરાબર સીડબલ્યુ એચ કયો એસિડ છે એસિટિક એસિડ અને આયુબીજી નામ બનાવો તો બે કાર્બન છે એટલે ઇથેનોયક એસિડ પણ કહેવાય બરાબર તો આ એસિડની આ કાર્બોલિક એસિડની મિથેનોલ સાથેની પ્રક્રિયા બરાબર એ પણ કોઈ એસિડની હાજરીમાં કરવામાં આવે તો શું થાય ચલો પહેલાં આપણે આરડીએસનું કહી દે ને તો આરડીએસની જગ્યાએ આપણે અહીંયા શું છે સીએસ થ્રી બરાબર સી ડબલ ઓ પછી આર તો આરની જગ્યા શું છે એસ થ્રી ચલો આનું નામ શું બનશે તો અહીંયા સીએસ થ્રી સી બરાબર ચલો એક મિનિટ અહીં આપણે સીએસ લીધો ને તો ચલો મિથાઇલ સોરી મિથાઇલ ઇથેનોઇટ ઇથેનોઇટ અહીંયા પાછળ મિથાઇલ ગણવાનો આ આ ઇથેનોઇટ બનાવ આ સીએસસી એટલે મીઠાઈલ અને સીએસસી ડબલ એટલે ઇથેનોઇટ બરાબર અને છેલ્લે શું પાણી છૂટવું પડશે ચલો એસિડિક એસિડની વાત થઈ હવે આપણે લઈએ મિથેનોલની બેન્જોઈ એસિડ સાથેની પ્રક્રિયા હવે એરાઇલ સમૂહ સાથેની પ્રક્રિયા લઈએ ચલો સી એસ થ્રી આ છે મિથેનોલ ચલો એની પ્રક્રિયા કરવાની છે હવે સી એસ થ્રી જગ્યાએ હું સી સિક્સ એચ ફાઇવ તો ચાલે અને પાછળ સી ડબલ્યુ એચ મૂકી દઉં કારણ કે બેન્જિનનું અણુસૂત્ર શું થાય આપણે જે બેન્જિન દોરીએ છીએ સી સિક્સ એચ સિક્સ થાય અને એની અંદર જ્યારે સી ડબલ્યુ એચ જોડાય ત્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે સી સિક્સ એચ થઈ જાય અને સી બની જાય બરાબર એટલે મેં ડાયરેક્ટ લખી દીધું છે સી સિક્સ એચ ફાઇવ સી ડબલ એચ બરાબર આનું નામ શું બેન્જોઈક એસિડ કયો એસિડ બેન્જોઈક એસિડ બરાબર તો આ બંનેની પ્રક્રિયા પણ આગળના જેમ કોઈ એસિડની હાજરીમાં કરવામાં આવશે ચલો પહેલો આર ડેસ આર ડેસ એટલે આપણા માટે બેન્જિન સી સિક્સ એચ ફાઇવ પછી સી ડબલ ઓ આર આરની જગ્યાએ સી એસ થ્રી ચાલો હેડો હવાનું નામ શું પડશે તો આપ પણ બનાવ્યું એવી રીતે જ પાછળનું સીએસ મીઠાઈલ હતું ને તો અહીંયા પણ મીઠાઈલ જ છે તો આનું નામ બનશે મિથાઇલ પછી છ કાર્બન એટલે અહીંયા બેન્ઝિન લીધો છે ને એટલે બેન્જોએટ બેન્જોએટ આટલું શું થશે બેન્જો એટ થશે સમૂહ બરાબર અને છેલ્લે પાણી છૂટું પડશે તો આવી રીતે બીજી પ્રક્રિયા છે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયાની બરાબર હવે આના આના પછી જે ત્રીજા નંબરની છે આલ્કોહોલનું ઓક્સિડેશન પણ એ મોટી થઈ છે એટલે એના માટે એક આખું લેક્ચર આપણે અલગથી લઈશું બરાબર આપણે નેક્સ્ટ નેક્સ્ટ ટોપિક જોઈએ ચલો હવે બીજા નંબરની જોઈએ અહીંયા પહેલા નંબરની પત્તી ગઈ નંબરની એટલે કંઈ પહેલા નંબરની તો આપણે જોઈએ ને કે ભાઈ ઓ એચ તૂટવાની બરાબર એ પહેલાં નંબરની હતી હવે નંબર બે નંબર બે હવે એની અંદર છે બંધ સીઓ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ હવે આની અંદર પણ ઘણા બધા પ્રકારો છે આલ્કોહોલની એલોજન એસિડ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રા સાથેની પ્રક્રિયા આલ્કોહોલનું રિડક્શન બરાબર પણ પહેલું આપણે જોઈએ ની હેલોજન સાથે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રક્રિયા જે છે એમાં આલ્કોનું હેલોજન એસિડ હેલોજન એસિડ એટલે આપણે એવો એસિડ લેવાનો કે જે એસિડની અંદર હેલોજન પરમાણુ હોય દાખલા તરીકે એચ તો એમાં હેલોજન પરમાણુ આવે સીએલ પછી એચ બી તો એમાં હેલોજન પરમાણુ આવે બી પછી એચ તો એમાં પણ હેલોજન આવ્યો બરાબર પછી હાઇડ્રોજન ફ્લોરા તો એની અંદર પણ હેલોજન આવ્યો તો અહીંયા આપણે એવા સંયોજનો લેવાના છે બરાબર એવા એસિડ લેવાના છે કે દરેક એસિડની અંદર શું આવે દરેક એસિડની અંદર હેલોજન આવે એવા એસિડો આપણે લેવાના છે એટલે એવાય એસિડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કરવાની છે બરાબર હવે આની અંદર કેવી પ્રક્રિયા થાય છે તો આલ્કોહોલને નિર્જળ નિર્જળ જિંક ક્લોરાઈડ નિર્જળ જિંક ક્લોરાઈડ એટલે જેડેન સીએલ ટુ આપણે બધા જાણીએ છીએ નિર્જળ જિંક ક્લોરાઈડ એન સીએલ ટુ એની હાજરીમાં એની હાજરીમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કયો એચજીએલ સાથે ગરમ કરતાં ગરમ કરતાં ક્લોરોઆલ્કેન મળે છે કયો મળે છે ક્લોરોઆલ્કેન મળે છે બરાબર આ પ્રક્રિયા છે ચલો આલ્કોહોલ લઈ લઈએ પહેલાં આર ચલો આ આપણા માટે શું છે આલ્કોહોલ છે બરાબર હવે એની નિર્જળ જિંગ ક્લોરાઈડની હાજરીમાં એટલે અહીંયા નિર્જળ નિર્જળ જેડ સીએલ ટુ બરાબર પાણી વગરનો જિંગ ક્લોરાઈડ એની હાજરીમાં સાંદ્ર એચસીએલ અહીંયા કયો એચસીએલ સાંદ્ર એચસીએલ છે ધ્યાન રાખજો એ સાંદ્ર ક્લોરિક સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર અણી પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે શું કીધું છે ક્લોરો આલ્કેન એટલે સીએલ અને આર એટલે ક્લો ક્લોરો એટલે સીએલ અને આર એટલે આલ્કેન એટલે આર સી એલ મળશે બરાબર આને શું કહીશું આપણે ક્લોરો આલ્કેન બરાબર ચલો તો વધ્યું શું ઓ એચ વધ્યું ને એચ વધ્યું એટલે પ્લસ શું થશે એચ ચલો આ તો વિદ્યાર્થી મિત્રો કયો આલ્કોહોલ છે પ્રાથમિક આલ્કોહોલ છે બરાબર હવે આ પ્રક્રિયા થ સેકન્ડ ડિગ્રી આલ્કોહોલ અને થર્ડ ડિગ્રી આલ્કોહોલ એટલે દ્વિતીય આલ્કોહોલ અને તૃતીય આલ્કોહોલ સાથે અને વન ડિગ્રી આલ્કોહોલ સાથે પણ મુશ્કેલ છે બરાબર ફરીથી કહું આ પ્રક્રિયા જે છે ને વન ડિગ્રી આલ્કોહોલ સાથે આમ મુશ્કેલ છે બરાબર પણ જે સેકન્ડ ડિગ્રી છે થર્ડ ડિગ્રી છે એની અંદર આમ મુશ્કેલ છે પણ આમ ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધી શકે છે બરાબર હવે આરી જે અલગ આ જે અલગ કરવાની જે કસોટી જે છે વન ડિગ્રી સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી બરાબર તો એના માટે આપણે પ્રયોગશાળાની અંદર કસોટી વપરાય છે કઈ લ્યુકાસ કસોટી બરાબર આગળના ટોપિક આગળના ચેપ્ટરની અંદર આપણે વસ્તુ જોઈ ગયા છીએ કે વન ડિગ્રી સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી આલ્કોહોલના જાણવા માટે બરાબર ચલો તો હું તમને સમજાવું ચાલો એક આપણા આલ્કોહોલનો કોઈ નમૂનો લઈએ હવે કેવી રીતે ઓળખ થાય આલ્કોહોલનો કોઈ નમૂનો લઈએ અને આ આલ્કોહોલનો નમૂનો આને શું કરવાનું છે એચસીએલ સાથે એચસીએલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે અને એ પણ નિર્જળ ZnCl2 ટુ સાથે બરાબર અને એને પાસે શું કરવાનું છે ગરમ પણ કરવાનું છે શું કરવાનું છે ગરમ પણ કરવાનું છે તો આનું જે મિશ્રણ હશે ને નો નમૂનો અને એચસીએલ એનું જે મિશ્રણ હશે એ મિશ્રણની અંદર કેવા કેવા ફેરફારો થાય તો તમને સમજાવું જો આ બંનેને મિશ્ર કર્યા પછી થોડા સમયની અંદર થોડાક સમયની અંદર જો તૈલીબિંદુ તૈલીબિંદુ જો મુક્ત થતું હોય તૈલુબિંદુ જેવા અણુઓ એમાં મુક્ત થતા હોય તો પછી સમજી લેવાનું જે આલ્કોહોલ નમૂનો લીધો હોય એ કયો આલ્કોહોલ હોય તો થર્ડ ડિગ્રી આલ્કોહોલ હોય બિંદુ જો મુક્ત પરમાણુ જો થતા હોય તે પાણીમાં તેલ કેવું હોય તો એવી રીતે જો બનતું હોય મિક્સ કર્યા પછી તો કયો આલ્કોહોહોલ હશે અંદર થર્ડ ડિગ્રી આલ્કોહોલ હશે બરાબર જો મિશ્રણ દૂધિયું બને જો મિશ્રણ દૂધિયું બની જાય બરાબર ધોળું એમ દૂધિયું બની જાય તો એ આલ્કોહોલ કયો હોય સેકન્ડ ડિગ્રી આલ્કોહોલ બરાબર હવે જો કોઈ પ્રક્રિયા થાય જ નહીં કોઈ પ્રક્રિયા થયા વિના એ મિશ્ર આ મિશ્રણ ચોખ્ખું ચોખ્ખું જ રહે કોઈ ફેરફાર ના થાય અને મિશ્રણ ચોખ્ખું જ રહે તો સમજી લેવાનું કયો આલ્કોહોલ હોય વન ડિગ્રી કારણ કે એની અંદર પ્રક્રિયા બહુ મુશ્કેલ છે તો આ જે પ્રયોગશાળાની અંદર જે આ પરત કસોટી છે ને એ જ લુકાસ કસોટી છે કઈ છે લ્યુકાસ કસોટી એટલે આવી રીતે આલ્કોહોલ પ્ર પ્રથમ છે દ્વિતીય છે તૃતીય છે એ આપણે સમજી શકાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આટલા સુધી રાખીએ આગળના ટૉપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર તો આજના લેક્ચરમાં કોઈપણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો